आज थी त्रणेक दिवस अगाउ आमोद चीफ ऑफिसर ने आमोद पत्रकार प्रमुख जावेद मलेके आरएमबी द्वारा माणेल नोटिस अने नगरपालिकाए बनावेल गटरना केटलाक सवालों माटे टेलिफोनिक चर्चा करी हती। ते संदर्भे आमोद चीफ ऑफिसरे पत्रकारने आजे मारे मीटिंगमां जवानुं छे अने पालिकाना इंजीनियर पासेथी बधी माहिती लई तमने जवाब आपूं, तमे बे त्रण दिवस के अठवाडिया पछी आवजो। ते दरमियान आजे सवारे 11 કલાકની આસપાસ પત્રકાર એક આરટીઆઈની માહિતી માટે નગરપાલિકા ગયા હતા, ત્યાં તેમણે ચીફ ઓફિસર સાહેબને ઓફિસમાં ફ્રી બેસેલા જોતા પત્રકાર ઓફિસમાં જઈ આગળ થયેલી ચર્ચાના ઇન્ટરવ્યૂની વાત કરતા પત્રકારને સાફ શબ્દોમાં ઇન્ટરવ્યૂ આપવાનું ના કહેતા વાળાને બોલાવી પત્રકારને ઓફિસમાંથી બહાર કાઢી મૂકવાનું કહ્યું હતું। સમગ્ર મેટરની હકીકત આવી હતી કે આમોદ નગરપાલિકા દ્વારા આરએમબી હાઈવે રોડ પરમિશન વગર સર્વિસ તોડી અંદાજિત 14,80,000 રૂપિયાના ખર્ચ બનેલ ગટરના કામમાં નોટિસ મોકલવામાં આવી હતી અને એની કામગીરી આમોદ નગરપાલિકા ના કરતા પત્રકારે આમોદ ચીફ ઓફિસરને આ કામગીરી અને નગરપાલિકા દ્વારા ખોદાયેલ મસમોટા ખાડાઓથી વાહન ચાલકોને થતી ગંભીર સમસ્યાઓ અને અવારનવાર વાહન ચાલકોની ગાડીઓ જે તે ખોદેલી ગટરમાં ફસાઈ જતા આમોદ ચીફ ઓફિસરને આ બાબતના સવાલ જવાબ પૂછવા જતા પત્રકારને આ બાબતના જવાબ ના અપાતા વાળાને બોલાવી પત્રકાર જાવેદ મલેકને ઓફિસમાંથી બહાર કાઢવાનું કહ્યું હતું। રિપોર્ટર સોયબ કાજી, ન્યૂઝ 108, આમોદ। જાવેદ મલેક, આમોદ તાલુકા પત્રકાર સંગઠન પ્રમુખ। ગઈકાલે આમોદ નગરપાલિકામાં હું લગભગ 11-15 કલાકે ઓફિસમાં ગયો હતો આરટીઆઈની માહિતી માટે। ત્યાં આગળ અગાઉ મેં આમોદ ચીફ ઓફિસર સાહેબને આમોદ નેશનલ હાઈવે 64ની માહિતી માંગેલી કે સાહેબ આ રોડને તમે લોકોએ ગેરકાયદેસર પાઇપલાઇન નાખેલી છે અને તે આરએમબીની પરમિશન વગર નાખેલી છે, તેના વિશે સાહેબ મારે ઇન્ટરવ્યૂ આપ સાહેબશીનું જોશે અને સાહેબ માહિતી જોવે છે। સાહેબે મને આવું કીધું કે આજે હું મિટિંગમાં જાઉં છું, 2-3 દિવસ કે અઠવાડિયા પછી તમે આવો છો, હું એન્જિનિયરને પૂછીને આના વિશે તમને માહિતી આપીશ। તો કાલે મેં સાહેબને ઓફિસમાં ફ્રી જોતા સાહેબને ઓફિસમાં જઈ આના વિશે પૂછ્યું તો સાહેબે મને આવું કીધું કે આના વિશે હું કોઈ માહિતી આપવાનો નથી, તમે અહીંથી ઓફિસમાંથી બહાર નીકળી જાઓ। પટાવાળાને બોલાવીને મને બહાર કાઢવાનું કહ્યું, આના વિશે મને કોઈ માહિતી આપેલી નથી સાહેબે। બનાવની સમગ્ર હકીકત આવી છે કે આમોદ 4 રસ્તા પરથી આપણે નગરપાલિકાએ જે ગેરકાયદેસર પાઇપલાઇન નાખી છે તેના માટે નેશનલ હાઈવે 64 આરએમબી દ્વારા આમોદ નગરપાલિકાને નોટિસ આપવામાં આવેલી છે। અંદાજિત 15 લાખની એ પાઇપલાઇન નાખેલી છે, તે પાઇપલાઇન માટે નગરપાલિકાને આરએમબી દ્વારા જે નોટિસ આપવામાં આવેલી છે તેમાં આવું લખેલું છે કે પાઇપલાઇન કાઢી નાખવામાં આવે અને ત્યાં આગળ ફરીથી ડામર રોડ કરી દેવામાં આવે, જેથી કરીને અત્યારે જે ચોમાસાની અંદર બહુ મોટા મોટા એ ગટર જે ખોદેલી છે પાઇપલાઇન માટે નગરપાલિકાએ, ત્યાં આગળ કેટલી ગાડીઓ ફસાઈ જાય છે, એ ગાડીઓ ફસાતા પણ આ નગરપાલિકાએ ત્યાં ધ્યાન દોર્યું નથી। લગભગ 7-8 ગાડીઓ ફસાઈ ગઈ, લોકોને કાઢવા માટે વડોદરાથી છેક ક્રેનો મંગાવી પડે છે, એક ગાડીવાળાને તો પેરિસ હોટલ પાસે 80,000 સુધી ખર્ચો થઈ ગયેલો છે। આના માટે નગરપાલિકાને હું જાતે સાહેબને સવાલ જવાબ પૂછવા ગયો હતો, તે દરમિયાન સાહેબે કોઈ પણ પ્રશ્નના સવાલ જવાબ ન આપતા મને ઓફિસમાંથી તત્કાલ ધોરણે બહાર કાઢવાનું કહ્યું હતું। તેની સમગ્ર હકીકત અને જે આરએમબી દ્વારા નોટિસ મોકલેલી તે નોટિસ પણ હું આપ લોકોને કેમેરા દ્વારા રજૂ કરું છું।